નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર જૂનાગઢની અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે મિત્રો આપણે ચાવડા યુગનો વિડીયો નિહાળ્યો હતો, જેની અંદર આપણે લાસ્ટ રાજા સામતસિંહ ચાવડાની વાત કરી હતી. સામતસિંહ ચાવડાની બહેન લીલાદેવી અને એમના લગ્ન રાજારાજ ચોલ સાથે થયા હતા, જેમનો એક પુત્ર હતો મૂળરાજ. લીલાદેવી અને રાજારાજ ચોલના અકાળે અવસાન બાદ મૂળરાજ એમના સગા મામા સામતસિંહને ત્યાં રહેતો, અને સામતસિંહ ચાવડાની મૂળરાજ હત્યા કરી અને સોલંકી યુગની સ્થાપના કરી, જે સોલંકી યુગ જેમાં ભારતમાં ચાલુક્ય, ચોલ અને સોલંકી ત્રણેય કહેવાય છે. ચુલુક શબ્દ ઉપરથી સોલંકી આવ્યો હોવાનું માનવામાં આવે છે, જે ગુજરાતનો સુવર્ણયુગ છે. એટલે મૂળરાજ પ્રથમ છે એ સત્તા સ્થાપે છે સોલંકી યુગની ઈસવીસન 942ની અંદર. તો મૂળરાજ પ્રથમ છે એણે શું શું કર્યું અને કેટલા પરાક્રમો કર્યા એનું વર્ણન છે એ હેમચંદ્રાચાર્યના દ્રયાશ્રયની અંદર આપવામાં આવ્યું છે. એમાંના કંઈક રાજાઓ કે જેની આપણે વાત કરીએ, કે જે એક હતો વંથલી એટલે કે વામન સ્થળી, એનો રાજા હતો ગ્રાહીરૂપ, કે જે ગ્રાહીરૂપ કે જેને હાર આપી હતી. ત્યારબાદ એક હતો કચ્છનો રાજા લક્ષ, ગ્રાહીરૂપ છે અને હાર આપતા ગ્રાહીરૂપનો મિત્ર લક્ષ છે એ મૂળરાજ સામે યુદ્ધ કરવા આવ્યો, જે મૂળરાજ પ્રથમે એને પણ પરાજય આપ્યો. ત્યારબાદનો એક રાજા હતો માળવાનો, અને માળવાનો હતો તેલપ બીજો, કે જેને પણ મૂળરાજ સોલંકી હાર આપે છે. ત્યારબાદ લાટ પ્રદેશ એટલે કે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ એણે કબજે કર્યો હતો મૂળરાજે, અને એમને એમના રાજા હતા બારપ, આ બારપને પણ હાર આપે છે. અહીંથી મિત્રો પ્રશ્ન કેવા હશે કે મૂળરાજ સોલંકીના પરાક્રમો નીચેનામાંથી ક્યાં નથી, અથવા તો ક્યાં ક્યાં પરાક્રમ નથી કર્યા, અથવા તો વિધાનો ચકાસો, આવા ઓપ્શન તમને પરીક્ષાની અંદર જોવા મળશે. ઓકે, ત્યારબાદ મૂળરાજ સોલંકી છે એમણે શ્રીસ્થળ એટલે કે વર્તમાન સિદ્ધપુર ત્યાં રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. પણ રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું, પરંતુ કામ એનું મોટું હોવાથી રુદ્રમાલીનું કામ પૂર્ણ થઈ શક્યું નહીં. જે પૂર્ણ છે એ સિદ્ધરાજ જયસિંહના સમયે થયું હતું. રુદ્રમાલીનું કામ શરૂ થયું હતું મૂળરાજ પ્રથમના સમયે, અને સોલંકી યુગની સ્થાપના મૂળરાજ પ્રથમે કરી ત્યારે ગુજરાતમાં વિક્રમ સંવતની શરૂઆત થઈ હતી. ઓકે, ત્યારબાદ મૂળરાજ પ્રથમ છે એનું મૃત્યુ અને એણે છેલ્લા અંતિમ અગ્નિ સંસ્કાર છે એ સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર ખાતે થયા હતા. અને મૂળરાજ બાદ સત્તા ઉપર આવે છે ચામુંડરાજ. તો ચામુંડરાજના સમયે શું થયું હતું ધ્યાન રાખજો. ચામુંડરાજ છે એમના સમયે એક માળવાનો રાજા, અને માળવાના રાજા જેમનું નામ હતું માલવરાજ સિંધુરાજ, આ માલવરાજ સિંધુરાજ છે એનું વારે વારે આક્રમણ થતું ચામુંડરાજ ઉપર, પરંતુ ચામુંડરાજ હાર માનતો ન હતો. આની સત્તા આવી હતી 997થી લઈ અને 1010 સુધીની. તો 997થી 1010 સુધી ભાઈએ શાસન કર્યું, હાર માનતો નહીં, પણ ભાઈ અતિ કામથી વિહવળ થઈ ગયો હતો. વધારે પડતા કામ આવી જાય એટલે મગજ કાબૂમાં રહે નહીં, અતિ કામથી વિહવળ થઈ ગયો ને એટલે આમની બહેન છે એમનું નામ હતું વાચિણી દેવી, અને અથવા તો ચાચીણી દેવી કહે છે. એણે કીધું હતું કે મારા ભાઈ તારાથી ભેગું ન થતું હોય તો ગાદી પરથી તું ઉતરી જા, હજી આ તારા પુત્ર છે, એટલે ભાઈનું ભેગું ન થયું. અને ચામુંડરાજને ગાદી ઉપરથી ઉતારી એમનો મોટો પુત્ર વલ્લભરાજને ગાદી આપી હતી આ વાચિણી દેવીએ. વલ્લભરાજ ગાદી ઉપર આવી ગયો 1010માં, પણ આ ભાઈ છે એ હવે ફ્રી થઈ ગયા. ફ્રી થઈ જાય એટલે ખબર છે કે શું કરે, યાત્રાઓ કરશે, અને યાત્રાએ જાય છે. યાત્રા કરવા જાય ત્યાં આ ભાઈનો સામનો થાય છે માલવરાજ સિંધુરાજ. એટલે આ તો એમને એને યાત્રા કરવા જાય ત્યારે આ તો એમ નહીં કહી કે હાલો જય શ્રી કૃષ્ણ, હાલો ભાઈ આવો સાહેબ, આવો આપણે મળી લઈએ. આ ફરીથી એમના ચત્ર ચામરાદી લૂંટી લે, તો પણ ભાઈ કાશીએ જાય છે, યાત્રા પૂર્ણ કરે છે અને પરત આવે છે ચામુંડરાજ. ત્યારે એમના મોટા પુત્ર વલ્લભરાજને આમની જાણ કરે છે કે આનો અપમાન, આણે મારું અપમાન કર્યું. વલ્લભરાજ છે એ 1010ની અંદર ટૂંકું આયુષ્ય ભોગવ્યું હતું, 6 મહિનાનું માત્ર એનો કાર્યકાળ હતો અને મૃત્યુ થયું હતું. ક્યાંક ઇતિહાસની અંદર એવું છે કે વલ્લભરાજ છે એમને શીતળાનો રોગ થયો હતો અને મૃત્યુ થયું હતું. વલ્લભરાજ પિતાના અપમાનનો બદલો લેવા જાય છે, પરંતુ અકાળે અવસાન થાય છે. 1010ની અંદર અકાળે અવસાન થાય, પણ વલ્લભરાજને મિત્રો યાદ રાખજો રાજમદન શંકર તરીકે ઓળખવામાં
આવે છે. કયા રાજાને રાજમદન શંકર તરીકે ઓળખવામાં આવે છે? વલ્લભરાજને. કયા રાજાને? વલ્લભરાજને રાજમદન શંકર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચામુંડરાજનું પછી હું થયું. ચામુંડરાજે એમના બીજા પુત્ર દુર્લભરાજ છે એમને ગાદી આપી અને પોતે છે એ દેહનો ત્યાગ કરે છે ભરૂચ ખાતે શુકલ તીર્થ, કે જ્યાં દેહનો ત્યાગ કરે છે. હવે ગાદી ઉપર આવે છે દુર્લભરાજ, જે 1010 લઈ અને 1022 સુધી ગાદી ઉપર રહે છે. દુર્લભરાજના લગ્ન દુર્લભ દેવી સાથે થયા હતા અને દુર્લભરાજ છે એ પાટણ ખાતે દુર્લભ સરોવરનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું, જે પાછળથી સહસ્ત્રલિંગ તળાવ બને છે સિદ્ધરાજ જયસિંહના સમય. પણ દુર્લભ રાજ ઉપરથી યાદ રાખવાનું, દુર્લભ સરોવર એ ક્યાં આવેલું છે? પાટણમાં. સોલંકી યુગની સત્તા મુખ્ય, એની રાજધાની મુખ્ય ક્યાં હતી? પાટણ. અને અહીંયા પાટણની અંદર દુર્લભ રાજ દુર્લભ સરોવર બંધાવે છે. આ ભાઈએ જૂનાગઢ પર પણ કબજો મેળવ્યો હતો. આ ભાઈને પુત્ર ન હોવાથી, કોઈ પુત્ર છે નહીં, પુત્ર ન હોવાથી એ ગાદી એમના બીજા ભાઈ એક નાગરાજ અને એમના પુત્ર ભીમદેવ પ્રથમને ગાદી ઉપર નીમે છે. અને ગાદી ઉપર આવે છે ભીમદેવ પ્રથમ, જેની સત્તા 1022 લઈ અને 1064 સુધીની હોય છે. અને ભીમદેવ પાટણની ગાદી ઉપર આવે છે ત્યારબાદ એ સોમનાથની યાત્રા પર નીકળે છે અને સોમનાથની અંદર મંદિરમાં કુલ 350 નર્તકીઓ છે, એ નાચતી હોય છે. એમાંની એક મુખ્ય નૃત્યાંગના એટલે ચૌલાદેવી, જેનું મૂળ નામ હતું બકુલાદેવી. અને આ બકુલાદેવી ભીમદેવ પ્રથમ જોતા જ એમને ગમી જાય છે અને એમની આરે લગ્ન કરે છે. અને ભીમદેવના પ્રથમ લગ્ન હતા, એની પ્રથમ લગ્ન બકુલાદેવી અથવા તો ચોલાદેવી, પણ મૂળ નામ એનું બકુલાદેવી. પણ રાજ્યની અંદર ભીમદેવ પરત આવતા રાજ્યના લોકો માનતા નથી, એટલે ભીમદેવને પછી રાજકીય લગ્ન કરવાની ફરજ પડે છે. એટલે રાજકીય લગ્ન એ રાણી ઉદયમતી સાથે કરે છે, જે જૂનાગઢના રાજા રા ખેંગાર પ્રથમની પુત્રી હતી. રા ખેંગાર પ્રથમની પુત્રી ઉદયમતી હતી, એમની જોડે લગ્ન થાય. ઓકે, ભીમદેવ પ્રથમના સમયે ગુજરાતમાં સોમનાથ પર મહમૂદ ગઝનવીનું 7 જાન્યુઆરી 1026 રોજ આક્રમણ થાય. મહમૂદ ગઝનવી કચ્છના મેદાની પ્રદેશમાંથી પ્રવેશ કરી ભાવનગર તરફ થઈ ઉના દેલવાડા આવે છે અને ત્યાંથી 6 જાન્યુઆરી 1026 મધ્યરાત્રિએ એ પહોંચે છે પ્રભાસ અને 7 જાન્યુઆરી 1026 રોજ એ સોમનાથ ઉપર હલ્લાબોલ કરી દે છે. ત્યારે કહેવાય છે કે 50,000 સૈનિકો છે એ મૃત્યુ પામે છે, 1,000 સોમપુરા બ્રાહ્મણો છે એમની હત્યા થાય છે અને સોમનાથ મંદિર એ સમયે કહેવાય છે કે 56 સ્તંભના લાકડાના કોતરકામ ઉપર ઉભેલું સોમનાથ મંદિર છે એ તહેશ નહેશ કરી નાખે છે. ત્યારે ભીમદેવ પ્રથમ છે એ કચ્છના કંથકોટના ડુંગરો ઉપર છુપાઈ જાય છે, ડુંગરોની અંદર. કારણ કેમ કે મહમ્મદ ગઝનવી છે એ નીકળવાનો પાછો સોમનાથ લૂંટીને, તો એ કચ્છથી જ એ નીકળશે. એટલા માટે ભીમદેવને એવું થયું કે પાછો અહીંથી પરત ફરે ને ત્યારે હું એને પાછો રેડી કરી દઈશ, પણ ભાઈથી ભેગું થયું નહીં. ઓકે, ભીમદેવ પ્રથમના સમયે મહમ્મદ ગઝનીનું આક્રમણ થાય છે 7 જાન્યુઆરી 1026, આ ભૂલતા નહીં. કઈ તારીખ છે? 7 જાન્યુઆરી 1026 સોમનાથ ઉપર આ 17મું આક્રમણ હતું. અને મહમ્મદ ગઝની જોડે એક ઇતિહાસકાર આવ્યો હતો જેનું નામ હતું અલબરુની. મહમ્મદ ગઝની જોડે એક આવેલો ઇતિહાસકાર એટલે અલબરુની. આ સમયે ગુર્જર ક્ષેત્ર કહેવાતું, ગુર્જર અથવા તો આનર્તપુર કહેવાતું, પણ ગુર્જર ક્ષેત્રમાંથી અલબરુનીએ ગુજરાત ત પ્રત્યે લગાડ્યો એટલે નામ બન્યું ગુજરાત. જે અલબરીનીનો એક ગ્રંથ છે અને એ ગ્રંથનું નામ છે ત્વારીખ ઉલ હિંદ. ત્વારીખ ઉલ હિંદ જે અલબરીનીનો ગ્રંથ છે અને અલબરુની છે એ મહમ્મદ ગઝનીનો ઇતિહાસકાર હતો. મહમ્મદ ગઝની વંટોળિયાની જેમ આવ્યો, વંટોળિયાની જેમ ચાલ્યો ગયો, પણ મહમ્મદ ગઝની કહેવાય છે ઇતિહાસની અંદર કે ઘણા બધા હાથીઓ ઊંટ લઈને આવ્યો હતો. એ પ્રત્યેક એક એક હાથી ઉપર સોનાની પોટલી, એમ સોનાની પોટલી લઈને ગુજરાતમાંના સોમનાથ મંદિરને લૂંટીને ચાલ્યો ગયો હતો.
આટલું અઢળક સંપત્તિ, એટલી સમૃદ્ધિ જે 12 જ્યોતિર્લિંગમાંનું એક સોમનાથ છે, એ ત્યારે એ સમયે સોમનાથ મંદિરની એટલી સંપત્તિ હતી જે ભાઈ આ લૂંટફાટ ચલાવીને વયો ગયો હતો. ફરીથી ભીમદેવ પ્રથમ છે અને સોમનાથ મંદિર છે એનો જીર્ણોદ્ધાર કર્યો. પણ આ ભાઈ આવ્યો હતો ત્યારે મહેસાણાની અંદર એક મોઢેરા કે મોઢેરાના સૂર્ય મંદિર, અને મહેસાણાની અંદર મોઢેરા છે એના સૂર્ય મંદિરને નષ્ટ કર્યું હતું. ફરીથી પાછો જીર્ણોદ્ધાર છે એ આણે કરાવ્યો હતો ભીમદેવ પ્રથમે. મોઢેરા છે એ આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર. મિત્રો અહીંથી ઘણા પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો. મોઢેરા મહેસાણા જિલ્લાની અંદર જે જૂનું સૂર્ય મંદિર, જે ભારતનું એકમાત્ર એવું મંદિર કે જેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે, જોકે હવે ઉજ્જૈન પણ આવે છે. મોઢેરાની અંદર મોઢેરા કઈ નદી કિનારે છે? પહેલાં તો પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર કયું મુખ ધરાવે છે? તો અહીં ધ્યાન રાખવાનું, પૂર્વાભિમુખ. મોઢેરાનું સૂર્ય મંદિર કયું મુખ ધરાવે છે? પૂર્વાભિમુખ ધરાવે છે. હવે બીજો પ્રશ્ન, મોઢેરાના સૂર્ય મંદિરની શૈલી પૂછી લે કે મોઢેરાના સૂર્ય મંદિરની કઈ શૈલી છે? તો આ છે ઈરાની શૈલી. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બંધાયેલું છે? ઈરાની શૈલીની અંદર. અને બીજો એક નવો પ્રશ્ન, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ મોઢેરા ખાતે એક મહોત્સવ ઉજવવામાં આવે છે, અને એ મહોત્સવ કયો? ઉત્તરાર્ધ મહોત્સવ. ઉત્તરાર્ધ મહોત્સવ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મોઢેરા ખાતે ઉજવવામાં આવે. હજી એક પ્રશ્ન, બહુ અઘરો પ્રશ્ન પૂછે તો એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ક્યાં વર્ષથી કરવામાં આવે છે? તો અહીંયા ધ્યાન રાખવું, ઉત્તરાર્ધ મહોત્સવ છે એની ઉજવણીની શરૂઆત 1992 કરવામાં આવી હતી. રેડી? મોઢેરાનું પ્રાચીન નામ પણ પૂછી શકે. તો મોઢેરાનું પ્રાચીન નામ છે ભગવદ ગામ. મોઢેરાનું પ્રાચીન નામ છે ભગવદ ગામ. આટલી માહિતી રાખજો એટલે અહીંથી એક પ્રશ્ન બહાર નીકળે નહીં. ઓકે, આપણે આગળ જોઈએ. મોઢેરાના સૂર્ય મંદિર, ત્યારબાદ ભીમદેવનો એક મંત્રી હતો જેણે આબુ પર દેરા બંધાવ્યા હતા, અને એ મંત્રી એટલે વિમલ મંત્રી. અને વિમલ મંત્રીએ આબુ ઉપર જે દેરા બંધાવ્યા એને ઓળખવામાં આવે છે વિમલ વસહી. વિમલ વસ્તી નહીં, વિમલ વસહી, જે ભીમદેવ પ્રથમનો દંડક હતો. અને આ ધનુર્વિદ્યામાં નિપુણ હોવાથી ભીમદેવ પ્રથમને બાણાવલી ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમની બે રાણી, એમાંની એક ઉદયમતી. ઉદયમતીએ છે એ પાટણની અંદર રાણકી વાવનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. ધ્યાન રાખજો, રાણકી વાવ, રાણીની વાવ પૂછે તો કપડવંજ ખેડા જિલ્લાની અંદર આવેલી છે. રાણકી વાવ પૂછે તો પાટણની અંદર આવેલી છે. મિત્રો અહીંયા આપણે જરાક જોઈ લે, વાત કરી લે, રાણકી વાવ, રાણકી વાવ છે ઉદયમતીએ બંધાવેલી, એવો ઉલ્લેખ કોણે કર્યો? પહેલી તો પ્રશ્ન એ, રાણકી વાવ છે ઉદયમતીએ બંધાવી એવો ઉલ્લેખ હતો પ્રબોધ ચિંતામણીમાં, અને પ્રબોધ ચિંતામણી છે મેરુતુંગનું. પ્રબોધ ચિંતામણી છે મેરુતુંગનું, એની અંદર આ રાણકી વાવનો ઉલ્લેખ હતો. એટલે પછી ખોદકામ કરવામાં આવ્યું, પછી ખબર પડી કે ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવેલી. રાણકી વાવ 2014 વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી ગઈ. 2014 વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી ગઈ. ત્યારબાદ આપણી વર્તમાન ચલણી નોટ, જે રૂપિયા સોની નોટ છે, એમાં કોનું ચિત્ર છે? રાણકી વાવનું ચિત્ર છે. ત્યારબાદ રાણકી વાવ કઈ પ્રકારની શૈલી ધરાવે છે? તો મિત્રો યાદ રાખજો, જયા પ્રકારની શૈલી. વાવની કુલ પાઠ્યપુસ્તક મંડળ મુજબ 4 પ્રકારની શૈલી છે. એમાંની 4 પ્રકાર છે હું તમને કહીશ, અને બીજા પણ 3 પ્રકાર છે એની પણ આપણે વાત કરીએ. ઓકે, હવે સાંભળજો, વાવની શૈલી. તો વાવની શૈલીમાં એક છે નંદા, એક છે ભદ્રા, એક છે જયા, એક છે વિજયા. આ મુખ્ય 4 શૈલી. ત્યારબાદની એક છે દર્ધિકા, ત્યારબાદ ભોલરી, અને ત્યારબાદ છે એક જીવતી. આ 7 શૈલી. હવે નંદા એટલે એકમુખવાળી. એકમુખ એટલે કે જે તે સમયે રાણકી વાવનું નિર્માણ કાર્ય થયું, તો રાણકી વાવ છે ત્યાંથી જે વટે માર્ગો હોય, જે નીકળતા હતા જે તે વખતે, તો લોકો બધાય પાસે છે ગરડીથી પાણી હીંચવાની સગવડ હતી નહીં, એટલે પગથિયા રાખતા, અને પગથિયાથી કૂવામાં ઉતરાય અને પાણી આપણે પી શકીએ, એ માટે આવી વાવનું નિર્માણ કાર્ય જે તે વખતે થતું. તો નંદા એટલે એકમુખ, એટલે સીડી એક બાજુથી આપણે પ્રવેશ કરી શકીએ અને અહીંયાથી આપણે જઈ શકીએ. ભદ્રા એટલે બે મુખ,
કે જ્યાંથી બે બાજુથી તમે અંદર વાવની અંદર પ્રવેશ કરી શકો. જયા એટલે ત્રણ મુખ, જેમ કે રાણકી વાવ છે એ કયા પ્રકારની શૈલી છે? જયા પ્રકારની, એટલે કે ત્રણ બાજુથી તમે પ્રવેશ કરી શકો. વિજયા એટલે ચાર મુખ, કે ચાર બાજુથી તમે પ્રવેશ કરી શકો. પણ આવી ગુજરાતમાં એક વાવ છે નહીં. દર્ધિકા એટલે 32 હાથ લાંબી વાવ, 32 હાથ લાંબી વાવ દર્ધિકા. ભોલરી એટલે કે અંદરના પોળા ભાગવાળી, વાવનો મુખ્ય આકાર હોય પણ અંદરનો પોળો ભાગ હોય તો એ વાવને ભોલરી કહેવાય, પોળા ભાગવાળી, અંદરના પોળા ભાગવાળી. જીવતી એટલે અખૂટ પાણીવાળી વાવ થાય, અખૂટ પાણી ભરેલું હોય જેમાં પાણી ખલાસ જ ન થાય એવી વાવને જીવતી વાવ કહે છે. મિત્રો, આ વિડીયોમાં ઉદયમતી ચોલાદેવી સુધી આપણે વાત કરી, ભીમદેવ પ્રથમની વાત કરી. આ ત્યારબાદના વિડીયોની અંદર મિત્રો આપણે કર્ણદેવની અને ત્યાંથી આપણે સ્ટોરી આગળ વધારશું. અને એ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.